વર્ષની શરૂઆતની સાથે જ ઈસરોએ કમાલ કરી છે. એકવાર ફરી એક સેટેલાઇટ ઉપગ્રહ લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ શું છે અને તેનાથી કેટલો લાભ થશે? આપણી સાથે જોડાયા છે સિનિયર ખગોળશાસ્ત્રી અને ઈસરોના સ્પેસ એજ્યુકેટર ધનંજય રાવલ, તેમની સાથે વાત કરીશું. ધનંજયભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. અને સૌથી પહેલાં આજે જે નવો ઉપગ્રહ, જે નવું મિશન લોન્ચ કર્યું, મિશન શું છે અને આનાથી ભારતને કેટલો લાભ થશે? આજે જે મિશન લોન્ચ કર્યું એને આપણે કહી શકાય કે એ એક સ્પેશિયલી એક્સરે પોલરીમેટ્રી સેટેલાઇટ આપણે લોન્ચ કરેલો છે. અને આ જે સેટેલાઇટ છે પોલરીમેટ્રી, એક્સરે પોલરીમેટ્રી, એ શું છે એ સૌથી પહેલાં આપણે સમજીએ કે અવકાશમાં તમે નરી આંખે જુઓ તો તમને ગ્રહો દેખાય, ચંદ્ર દેખાય, સૂર્ય દેખાય અને રાત્રે તારા દેખાય. અને એ જોઈને આપણને એવું લાગે કે આ આખું આકાશ ખાલી છે, અંધારું જે આપણને દેખાય છે, પણ એ તમે નરી આંખે જુઓ છો એટલે ખાલી લાગે છે. એ સિવાય આકાશમાં પ્લાઝમા, એક્સરે, ફોટોન આવી ઘણી બધી વસ્તુઓ છે. અને આકાશ એટલું ભરચક છે કે તમે એ દ્રષ્ટિએ તમે જુઓ ત્યારે તમને ખબર પડે કે આકાશમાં પ્રકાશ સિવાય પણ ઘણું બધું છે. એટલે જે ત્યાં તમારી નજર નથી પહોંચતી ત્યાંથી રેડિયો વેવ્સ અને એક્સરેના ફોટોન્સ, એટલે કે એક્સરેના પ્રકાશ પૃથ્વી તરફ આવે છે, એને તમારે અલગ રીતે જોવું પડે અને અલગ એના ઇન્સ્ટ્રુમેન્ટથી જોવું પડે. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટને જો આપણે પૃથ્વી ઉપર જ ઇન્સ્ટોલ કરીને જોઈએ તો પૃથ્વીનું પોતાનું વાતાવરણ, એ ઉપરાંત પૃથ્વીમાં જે બધું પ્રદૂષણ છે, જાત જાતના વાયુ પ્રદૂષણ, પ્રકાશનું પ્રદૂષણ, ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ્સનું પ્રદૂષણ, એટલે કે મોબાઈલના ટાવરો જે ચારે બાજુ છે એના સિગ્નલ્સના જે એનું જે પોલ્યુશન છે, એ બધા પોલ્યુશનને કારણે અવકાશમાંથી આવતા ખૂબ જ નબળા સિગ્નલો પૃથ્વી ઉપર પહોંચી શકતા નથી. એટલે વૈજ્ઞાનિકોએ, એટલે ખાસ કરીને નાસા અને ઈસરો, એવું નક્કી કર્યું કે આપણે આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને પૃથ્વીના વાતાવરણથી બહાર લઈ જઈએ, એટલે કે એક સેટેલાઇટ આપણે બહાર મૂકીએ જ્યાં આવું કોઈ ડિસ્ટર્બન્સ એને અસર ન કરે. અને ત્યાં ઇન્સ્ટોલ કરવાથી જે દૂર દૂરના ગ્રહો નહીં પણ તારાઓમાંથી જે એક્સરે ફોટોન આવે છે એને રિસીવ કરે, અને એ રિસીવ જ્યારે એ ઇન્સ્ટ્રુમેન્ટમાં આવશે ત્યાં આપણે એવું કહી શકાય કે એક એમાં ગોળાકાર એક ઇન્સ્ટ્રુમેન્ટ, આપણે ખૂબ જ સાદી ભાષામાં આની વાત કરીએ છીએ, એ એમાં ગોઠવેલું હોય અને એ ફોટોન, એક્સરે ફોટોન એની અંદરથી પસાર થાય અને એ પસાર થયા પછી એણે કેટલું, એણે કોણીય વેગ, એટલે એનું એને એનો એંગલ કેટલો બદલાયો એ ટેસ્ટ કરવામાં આવશે. અને એ એના આધારે નક્કી થશે કે દૂરથી આવતા જે તારાઓમાંથી જે એક્સરેના ફોટોન છે એના દ્વારા એ જે તારો છે એનું પરિણામ ભવિષ્યમાં, એટલે કે એ તારો બ્લેક હોલમાં પરિણમશે કે કંઈક બીજી પરિસ્થિતિ થશે, સુપરનોવા, બરાબર છે? કારણ કે કોઈ પણ તારાનો મૃત્યુ થાય ત્યારે એની બે પરિસ્થિતિ થાય. એક તો એ સુપરનોવામાં થાય, એટલે આપણને એક પૃથ્વી ઉપરથી ધારો કે એવું જોવા મળે, આપણે નસીબદાર કહેવાઈએ જો એ જોવા મળે તો, તો એક એક બ્લાસ્ટ જેવું તમને દેખાય, એટલે એ જે તારો હોય એની સાઇઝ ધીરે 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 વધતી જાય અને આમ ધડામ કરતું થાય અને પછી ધીરે ધીરે એની ઇન્ટેન્સિટી ઘટતી જાય અને પછી એ તારો ગાયબ થઈ જાય, એટલે એનો ડેથ થઈ ગયો. એ જો થાય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એના બદલે જો એ બ્લેક હોલમાં પરિવર્તન થયું તો બ્લેક હોલ તમે જાણો જ છો કે એની ગ્રેવિટી એટલી જબરદસ્ત હોય છે કે એ એની આજુબાજુમાં આવેલા તારાઓ, પૃથ્વી જેવા મોટા મોટા ગ્રહો, એ બધાને પોતાનામાં સમાવી લે અને એનો સર્વનાશ થાય. એટલે આ જાણકારી આપણને અગાઉથી મળે એ જરૂરી છે અને એ જાણકારી માટે આપણે આ સેટેલાઇટ લોન્ચ કરેલો છે. આનાથી ભારતને શું ફાયદો, કેટલો ફાયદો જુઓ છો? આનાથી ભારતને સૌથી મોટો તો એ ફાયદો કે ટેકનોલોજીકલી આપણે નાસા અને ત્યાર પછી આપણો નંબર છે. એટલે ઇવન જાપાન, ચીન, રશિયા કરતાં પણ આપણે એક સ્ટેજ આગળ છીએ જે આ બધા દેશો કરી શક્યા નથી. સૌથી ફાયદો એક પ્રસ્થાપિત થશે દુનિયામાં આપણું નામ કે ભાઈ ટેકનોલોજીમાં પણ આપણે એટલા જ આગળ છીએ, સૌથી પહેલો ફાયદો એ. બીજો ફાયદો આમાં એ છે કે આમાં એ ખાલી તારાઓનો અભ્યાસ નહીં કરે, આપણી જે આકાશગંગા છે જેને આપણે મિલ્કી વેવ કહીએ છીએ, બરાબર છે, એના જેવી બીજી આકાશગંગાઓ પણ બ્રહ્માંડમાં છે એનો પણ આ અભ્યાસ કરશે. આ જે ગેલેક્સી છે એ ગેલેક્સી સિવાય પણ અન્ય પદાર્થો જે આકાશમાં છે એ બધાનો અભ્યાસ કરશે
અને એની જાણકારી આપણને જો પહેલાથી ખબર પડે તો બીજા બધા દેશો આના ઉપર પગલાં ભરે એ પહેલાં આપણે પગલાં ભરી શકીએ. એટલું જ નહીં પણ આ સેટેલાઇટ દ્વારા જે કંઈ આપણને ડેટા મળશે, ઘણીવાર એવું થાય, ધારો કે ચંદ્રયાન 3માં આપણે જે ચંદ્રયાન 3નું લેન્ડિંગ કર્યું, સાઉથ પોલ ઉપર લેન્ડિંગ કર્યું, એ લેન્ડિંગ કરવાની જે પદ્ધતિ છે, આપણે સફળ ગયા એ પદ્ધતિ હવે ઘણા બધા દેશો ખરીદવા માટે તૈયાર છે, કારણ કે એ લોકોને પણ ત્યાં લેન્ડ કરવું છે. તો એના દ્વારા આપણે ખૂબ જ વિદેશી ઊંડિયામણ કમાવાના છીએ. અને આમાંથી જે કંઈ આપણને ઇન્ફોર્મેશન મળશે, એના દ્વારા જે આપણને રિસર્ચ થશે, માહિતીની આપણે થાય છે. અત્યારે ઘણીવાર એવું થાય કે રશિયા અમુક ડેટા આપણને ના આપે, ચાઇના આપણને ડેટા અમુક ના આપે, જાપાન ના આપે, પણ આપણે બાર્ટર કરીશું કે ભાઈ અમારી પાસે આ ડેટા છે, તમે પેલું આપો તો અમે આપીએ. એટલે એના લીધે આપણને એટલો બધો ફાયદો થવાનો છે કે જેની કોઈ સીમા નથી. બિલકુલ. તો ચીન અને રશિયાનું જોવા જઈએ તો અંતરિક્ષ ક્ષેત્ર જે દબદબો રહ્યો છે, હવે ભારત પણ આની અંદર આગળ વધી રહ્યું છે. ઓફકોર્સ, ચીન અને રશિયાનો દબદબો રહ્યો છે એ તમારી વાત બરાબર છે, પણ જે આપણે સક્સેસ રેશિયોની વાત કરીએ એમાં દબદબો હજી સુધી પણ એ લોકોનો રહ્યો નથી. આપણે એ લોકો કરતાં આગળ છીએ, જે તમે ચંદ્રયાન 3માં જ જોઈ લીધું. ચંદ્રયાન 3માં રશિયાએ એનું યાન લોન્ચ કર્યું હતું, પણ એ ખૂબ જ ઝડપમાં જવા માટે એ આતુર બન્યું. અને ત્યારે મેં કહ્યું હતું કે આ બધી વસ્તુમાં ઝડપ કરતાં સંયમ જરૂરી છે, વિચાર માગી લે એ વસ્તુ જરૂરી છે. અને એ ઉતાવળ કરવા ગયા અને એમાં એ લોકો ખોટા ડિસિઝનને કારણે એનું એ મિશન ફેલ ગયું. જ્યારે આપણે ભલે એ પ્રોજેક્ટ ધીમો ચાલતો હતો પણ એની પ્રોસેસ સતત બદલાતી રહેતી હતી અને આપણે એમાં સક્સેસ ગયા. એટલે દબદબો આપણો પહેલાં પણ હતો, ભલે એ લોકોએ ઘણા બધા પ્રયોગો કરીને પછી સફળતા મેળવી, એ આપણે ગણ્યા ગાંઠ્યા પ્રયોગો કરીને સફળતા મેળવેલી છે. ભારતના ટેકનિકલ ક્ષેત્રે ભવિષ્યમાં કેટલો ફાયદો મળવાનો છે, કઈ રીતે જુઓ છો? ટેકનિકલ ક્ષેત્રની જ્યારે આપણે વાત કરીએ તો કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે આપણે હાથમાં લઈએ, ધારો કે અમેરિકાએ પ્રોજેક્ટ બીજા બધા જે હાથમાં લીધા, ત્યારે એ લોકોએ અસંખ્ય પ્રયોગ કરીને એ ટેકનોલોજી હાંસિલ કરી હતી. આપણે આનાથી બિલકુલ ઉલટું છે, આપણે ખૂબ જ ઓછા પ્રયોગો, કારણ કે આપણા ભારતમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRL અને ઇસરોના જે બધા વૈજ્ઞાનિકો છે એ લોકો પાસે જે બેઝિક કોન્સેપ્ટ છે અને જેને કહેવાય કે એકદમ એવા આઈડિયા આપણી પાસે છે કે જેના કારણે ખૂબ જ ખર્ચો કરીને જે વસ્તુ ના થાય એ આપણે ખૂબ જ સસ્તામાં આ બધી વસ્તુ બનાવી લઈએ છીએ. અને એ ટેકનોલોજી ધારો કે આપણી પાસે આવે ત્યારે દુનિયા આ બધી વસ્તુ લેવા માટે આતુર રહેશે, એટલે એનાથી અનેક ફાયદા છે. બિલકુલ. તો આ જે આખું મિશન છે, આજે જે ઉપગ્રહ લોન્ચ થયું છે, તેના દ્વારા ભારત જે છે બ્રહ્માંડના અનેક રહસ્યો ઉકેલશે તેવું માનવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે ટેકનિકલ મોર્ચે પણ ચીન અને રશિયા કરતાં ભારતનો દબદબો વધ્યો છે તેવું તેમનું કહેવું છે. અને ભારત જે રીતે એક પછી એક જે રીતે અવકાશ ક્ષેત્રે જે રીતે સંશોધન કરી રહ્યું છે, ઉપગ્રહ આજે જે લોન્ચ કર્યું છે તે એક મોટી સફળતા, એક મોટી ઉપલબ્ધિ પણ છે. કેમેરા પર્સન મોહન સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.